હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું રગડાવાળી પાણીપુરી. રગડા સાથે પાણીપુરી આપણે બધા ખાતા હોઈએ છીએ, પણ ઘરના ઘરે અસલ બહાર જેવો જ રગડો રેડી કરીને પાણીપુરીના પાણી સાથે જો તમે તેને ખાશો તો કંઈક અલગ જ મજા આવશે. તો ચલો રગડાવાળી પાણીપુરીની રેસીપી શરૂ કરીએ. રગડો બનાવવા માટે આપણે સફેદ વટાણાનો ઉપયોગ કરીશું. અહીંયા 250 ગ્રામ જેટલા સફેદ વટાણા લીધા છે, જેને આપણે સરસ રીતે પલાળી લઈશું. તો વટાણાને એક બાઉલમાં એડ કરી દો, સાથે 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને 1/2 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું. પૂરીવાલા ભૈયા સફેદ વટાણા જ્યારે પલાળે ત્યારે 1/2 ચમચી જેટલો ખાવાનો સોડા પહેલેથી જ એડ કરી દેતા હોય છે. તેમની પાસેથી આ ટિપ્સ મેં લીધી હતી અને તે ફોલો કરીને આજે હું તમારી સાથે શેર કરું છું. તો આપણા સફેદ વટાણા સરસ રીતે પલળીને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને કૂકરમાં 1/2 ચમચી મીઠું નાખીને બાફી લઈશું. અહીંયા આપણે રગડો બનાવવાની બધી સામગ્રીઓ રેડી કરી લીધી છે. અહીંયા આપણે 4 નંગ બાફેલા બટાકા લીધા છે, જેને આપણે સરસ રીતે મેશ કરી લઈશું. બટાકાની સાથે આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું, સાથે 1 ચમચી જીરાનો પાવડર રેડી કર્યો છે તે એડ કરી દો, થોડી કોથમીર, થોડો ફુદીનો એડ કરી દીધો છે, સાથે 1 ચમચી જેટલી કોથમીર ફુદીના લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. હવે આપણે એક એક કરીને બધા મસાલાઓ એડ કરતા જઈએ. તો મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર, 1/2 ચમચી મીઠું, ચપટી સંચળ પાવડર, 1/2 ચમચી હળદર, સાથે 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરી દઈશું. બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું. રીતે મેશરની મદદથી બધો રગડો સરસ રીતે મિક્સ કરીને રેડી કરી લેજો. વાસણની અંદર આપણે રગડો રેડી કરવાનો છે, તે વાસણની અંદર બધો રગડો આ રીતે સ્પ્રેડ કરી દઈશું, સાથે તેની ઉપર લાલ મરચાંનો પાવડર ભભરાવી દઈશું, થોડી કોથમીર અને મરચાંથી તેને ગાર્નિશ કરી લઈશું. તો દેખાય છે ને અસલ બહાર જેવો જ રગડો. હવે આપણે તેની અંદર પાણીપુરીનું પાણી એડ કરીશું. બહાર જે પાણીપુરીવાળા ભૈયા શું કરતા હોય છે, રગડાનું જે બાફેલું પાણી હોય છે તે એડ કરતા હોય છે, યા તો સાદું પાણી એડ કરીને આપણને સર્વ કરતા હોય છે. આજે આપણે કોથમીર ફુદીનાવાળું જે પાણીપુરીનું પાણી હોય છે તેની અંદર એડ કરીશું. તેની સાથે જો રગડો સર્વ કરશો તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે ચોક્કસથી પાણીપુરીનું પાણી એડ કરીને રગડો ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે, આ મારી ગેરંટી છે. તો આપણે રગડા સાથે પાણીપુરીનું પાણી એડ કરી દઈશું, સાથે થોડું મરચું એડ કર્યું છે અને પાણીપુરીનો મસાલો એડ કરી દઈશું. હવે આપણે બાઉલને ગેસ પર મૂકી દઈએ અને ગરમ કરી લઈએ. ગરમાગરમ રગડા સાથે પાણીપુરી સર્વ કરીએ. તો અમારી ગરમાગરમ રગડાવાળી પાણીપુરી રેડી થઈ ગઈ છે. ચોક્કસથી આ રીતે પાણીપુરીનું પાણી એડ કરીને રગડાવાળી પાણીપુરી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સાથે મારી ચેનલ અનન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે.